डियर स्टूडेंट्स, आजना वीडियो लेक्चर नी अंदर हवे आपणे आपणी टेक्स्ट बुक नी अंदर थी अधिक नफानी पद्धति नो आ उपयोग करीशुं। त्रीजी पद्धति नो अहीं कीधुं छे के आ पद्धति में धंधा द्वारा रोकायेली मूड़ी अपेक्षित वळतरनो दर, अपेक्षित नफो, सरेराश नफो जेवी बाबतोनो उपयोग करीने अधिक नफो शोधवामां आवे छे। आ अधिक नफो ए धंधानो सरेराश नफानो अपेक्षित नफा परनो वधारो दर्शावे छे। एटले के धंधो अपेक्षित नफा करता वधु नफो कमातो होय तो ते अधिक नफो कमाई छे तेम कही शकाय। पाना नंबर 95 पर पागड़ी अधिक नफानी रीत थी कई रीते शोधी शकाय एना स्टेप आप्या छे, ए तमे जोई शको छो। तेमा प्रथम स्टेप, पहलू स्टेप छे रोकायेली मूड़ी बराबर कुल मिलकतो माइनस कुल देवा, એટલે રોકાયેલી મૂડી મળે। બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર, જે તમને દાખલાની રકમમાં આપેલો જશે। ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો, અપેક્ષિત નફો કેવી રીતે શોધી શકાય તો એનું સૂત્ર આપ્યું છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100। ત્યાર પછી સરેરાશ નફો જે હવાલા પછીનો હોય છે, એટલે જો સાદી સરેરાશથી હોય તો સાદી સરેરાશથી તમારે શોધવાનો, અને જો ભારિત સરેરાશ હોય, આપણે આની આગળની રીત શીખી ગયા, જો ભારિત સરેરાશની રીત હોય તો ભારિત સરેરાશથી રીત શોધવાનો આ ચોથો મુદ્દો છે। ત્યાર પછી પાંચમો મુદ્દો આવે છે અધિક નફો, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અને ત્યારબાદ આવે છે પાઘડી। પાઘડી શોધવા માટે અધિક નફો જે આપણે પાંચમા મુદ્દામાં શોધ્યો હોય એના આધાર પર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા। હવે આ જે રીત છે એના આ 1-6 મુદ્દા છે જે આપણી ટેક્સ્ટબુકમાં પાના નંબર 95 ઉપર આપ્યા છે, અને એના આધાર પર તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે, મોઢે કરવાના છે। બાય ચાન્સ માનો કે કદાચ ટેક્સ્ટબુક ન હોય તો આ વિડીયો લેક્ચરના આધારે તમે નોંધી દેજો, અથવા નો સ્ક્રીનશોટ પાડી અને તમારા ચોપડામાં હવે આજના લેક્ચરથી આ તમારે પાછું નોંધવાનું છે, અધિક નફાની રીત એવું હેડિંગ આપી અને આ 6-6 સ્ટેપ જે છે આપણા, એ આ મિત્રો 6-6 સ્ટેપના સૂત્રો જે છે એ તમારે વ્યવસ્થિત રીતે નોંધવાના છે। એટલે આને તમારે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી અને વ્યવસ્થિત રીતે તમારે ચોપડામાં નોંધવા। હવે આના આ મેથડથી પાઘડી કેવી રીતે શોધાય એનો આપણે ઉપયોગ કરીશું। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેલા જે 6 સ્ટેપ જોયા એ મુજબ હવે આપણા સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન છે, પાના નંબર 105 તમે વિડિયો લેક્ચરની અંદર જોઈ શકો છો, ટેક્સ્ટબુક હોય તો તેમાં પણ તમે જોઈ શકશો। એમાં રકમ આપી છે પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા, તે બદલીને હવે 1:1 કરવાનું નક્કી કર્યું છે। ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત, જુઓ અહીંયા કીધું છે અધિક નફાની 3 વર્ષની ખરીદી, બરાબર, મેં અંડરલાઇન કરી છે, બરાબર, એ રીતે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો। અહીં આપણને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અધિક નફાની રીતથી, અને હવે એની જે રકમ છે, બરાબર, એ પાછળ આપણને કીધી છે કે કુલ મિલકતો છે 6 લાખ, અને કુલ દેવા 2,50,000, અને અપેક્ષિત વળતરનો દર છે 10%, અને 2014-15 નફો 80,000,
पंदर सोल नो नफो 70,000 अने 16-17 नो नफो छे 90,000। बराबर आ आठमा दाखला नी रकम छे। जो कुल मिलकतो छे 6,00,000 अने कुल देवा 2,50,000। हवे आपणे एनो दाखलो गणीए तो अहींया आपणे पहेलुं जे तमने स्टेप बतावेलुं रोकायेली मूड़ी तो के कुल मिलकतो माइनस कुल देवा। बराबर जे आपणी पासे कुल मिलकतो छे 6,00,000 माइनस कुल देवा 2,50,000। हवे 6,00,000 माथी तमे 2,50,000 बात करी दो। बराबर 6,00,000 माइनस 2,50,000 इज इक्वल टू आपणी पासे वधशे 3,50,000। आ थई रोकायेली मूड़ी। अपेक्षित वर्तनो दर आपणने एमां आપ્યો છે 10%। बराबर अपेक्षित नफो तो के रोकायेली मूड़ी केटली आवी छे 3,50,000। ये लखी दईए अहीं आपणे 3,50,000 गुणिया अपेक्षित वर्तनो दर 10 अने टका छे एटले छेदमां 100। 3,50,000 ना तमे 10% करो बराबर छे एटले 35,000 रूपया आपणने अपेक्षित नफो मळशे। एटले नंबर 1, नंबर 2, पछी आ नंबर 3 क्लियर थई छे। हवे नंबर 4 सरेराश नफो। तो रकमनी अंदर ध्यान आपो मित्रों, रकममां एवुं कीधुं छे। जुओ सरेराश नफा विशे तमने शरूआतमां नफो 80,000 हतो, पछी थई गयो 70,000, एना पछी थयो 90,000। बराबर एटले हतो एना करता घट्यो छे, पछी पाछो वध्यो छे, वधघट थई छे ने, एटले सादी सरेराश ज आवशे। એટલે તમે સરેરાશ નફો આ રીતે પણ મેળવી શકો એકદમ સિમ્પલ રીતે કે ભાઈ 80,000 પ્લસ પછીના વર્ષમાં છે 70,000 પ્લસ 90,000। હવે આ 3 વર્ષ છે એટલે ભાગ્યા 3। બરાબર સરવાળો કરી દઈએ, 70,000 પહેલાં છે 80,000, તો 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000 ઇઝ ઇક્વલ ટુ 2,40,000 અને ભાગ્યા 3 વર્ષ છે એટલે 3। બરાબર તો ભાગ્યા 3 કરી દઈએ તો આવી ગયા 80,000। આ થયો આપણો સરેરાશ નફો। હવે મારે સરેરાશ નફા વિશે તમને એટલું જણાવવાનું કે જો અહીંયા નફો સતત ને સતત વધતો જતો હોય ને તો આ જ રીતની અંદર તમારે મિત્રો ભારિત સરેરાશની રીતથી દાખલો ગણવાનો। બરાબર ભારિત સરેરાશની રીત આપણે ચલાવી જ છે, એમાં કેવી રીતે ભારિત સરેરાશ નફો શોધાય એ તમારે વિડીયો લેક્ચર મોકલેલા છે એના આધાર પર જોઈ અને અહીંયા તમારે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરવો પડે અને એ રીતે સરેરાશ નફો, આ સાદી સરેરાશ છે, નફામાં વધઘટ થઈ એટલે। હવે બરાબર અધિક નફો, તો અધિક નફો કેવી રીતે મેળવી શકશું તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। હવે સરેરાશ નફો કેટલો આવ્યો આપણો, તો કે સરેરાશ નફો આપણો આવ્યો છે 80,000, તો સરેરાશ નફો છે 80,000 માઇનસ અપેક્ષિત નફો। અપેક્ષિત નફો આપણે શોધી કાઢ્યો છે અને એ છે 35,000, એટલે 80,000 માઇનસ 35,000। 80,000માંથી આપણે 35,000 રૂપિયાને બાદ કરીએ એટલે 45,000 રૂપિયા વધે। બરાબર આ 45,000 રૂપિયા એ આપણો અધિક નફો, એટલે આ નંબર 5 ક્લિયર થયો। હવે છઠ્ઠો અને છેલ્લું મિત્રો કે ભાઈ પાઘડી, તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો, અધિક નફો કેટલો છે, તો કે અધિક નફો છે 45,000, તો કે 45,000 ગુણ્યા ખરીદીના વર્ષો। તો જુઓ ટેક્સ્ટબુકમાં આવો અને આપણને અંડરલાઇન કરેલી ત્યાં એમાં કીધું અધિક નફાની 3 વર્ષની ખરીદી। બરાબર આ અંડરલાઇન મુજબ તો આપણા દાખલાની અંદર આપણે અહીંયા 45,000 ગુણ્યા 3 વર્ષની ખરીદી છે એ પ્રમાણે આપણે ગુણ્યા 3 લખી દઈએ, 45,000 ગુણ્યા 3 કરીએ એટલે 1,35,000 રૂપિયા આ પેઢીની પાઘડીની કિંમત થાય।
आ रीते अहीं दाखलो पण पूरो थयो। तो मित्रों तमे जोई शको छो, सौथी पहला रोकायेली मूडी शोधी, कुल मिलकत माइनस कुल देवा, अपेक्षित वळतरनो दर अंदर आप्यो छे बराबर अपेक्षित नफो, रोकायेली मूडी गुणिया अपेक्षित वळतरनो दर बराबर सरेराश नफो, जे सादी सरेराशथी जोज्यो छे। जो भारित सरेराश होय तो तमारे भारितनी रीत जोवानी छे। त्यार पछी अधिक नफो, सरेराश नफो माइनस अपेक्षित नफो, अने पछी पाघड़ी तो के अधिक नफो गुणिया खरीदीना वर्षो। ओके, तो आ रीत व्यवस्थित रीते जोवानी। अगाउनू मैं जे थीअरीनू कीधुं छे ए अधिक नफानी रीतनू तमारा चोपड़ामां हेडिंग आपवानुं, आना छ स्टेप थीअरी तरीके लखवाना, अने पछी आ स्वाध्यायनो प्रश्न जे आठ छे, जे मैं अत्यारे अहींया आठमो प्रश्न बराबर छे पुष्पा प्रतिभा ने भावनावाळो दाखलो आजे गणायो छे, एज रीते सेम तमारे गणवानो छे मित्रों। अने आ गणाई गया बाद तमारे आना पछीनो स्वाध्यायनो प्रश्न नौ जे छे बराबर छे, ए नवमो प्रश्न तमारे मीना अने मंजू नी पेढ़ीनो दाखलो नवमो आज रीते होमवर्कमां रहेशे। ओके, तो अहींया आ रीत पूरी थई। आवती काले एक नवी रीत साथेना लेक्चरनी अंदर पछीना लेक्चरमां जशुं। અસ્તુ।